જય શ્રી કૃષ્ણ સીતારામ બધાયને. તો જો આજે આપણે બનાવી છે સેણાના લોટની મસાલા ઢોકળી. તો ઢોકળી બનાવવા આપણે આ લીધો છે સેણાનો લોટ પોણો વાટક્યો. આપણે એમાં વઘાર કરવા લીધો છે આપણે આ લાલ મરચું અને એક લીલું મરચું, ડુંગળી અને આ કોથમરી અને એક ચમચી આપણે સફેદ તલ લીધા છે. તો આનું આપણે ઝીણું ઝીણું પહેલાં કટિંગ કરી નાખશું. આવી રીતથી આપણે આ બે મરચાંનું કટિંગ કરી નાખશું. તો આપણે મરચાં અને ડુંગળીનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે વઘાર કરી નાખશું. તો આપણે વઘાર કરવા મૂકી દીધું તેલ. તો તેલ થઈ ગયું ગરમ. તો આપણે નાખી દેવું એમાં રાઈ. રાઈને આપણે ફૂટવા દેવું. નાખી દેવું આપણે મરચાં અને ડુંગળી સુધારી છે. એને આપણે કકડવા દેવું. તો નાખી દેવું આપણે આ તલ. તો આપણે એમાં નાખી દેવું હળદર, એક ચમચી આપણે દળેલું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નાખી દેવું આપણે મીઠું. હવે નાખી દેવું આપણે પાણી. અને હવે આપણે આમને પાકવા દેવું પેલા પાણીને. એમાં આપણે કોથમરી સુધારી હતી એ નાખી દેવું. થોડીક આપણે ચટણી નાખી દેવું કોરી. આપણે લીલું મરચું નાખ્યું હતું પણ આપણે જે પછી તીખાશ પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખી દઈએ. તો આપણે સરસ આંધણ પાકી ગયું છે. હવે આપણે એમાં લોટ વધ દેવું. તો જો આપણે એકદમ સરસ લોટે બફાઈ ગયો અને એકદમ કડક થઈ ગયો. હવે આપણે ગેસ કરી દેવું બંધ, ઉતારી લેવું નહીં છે. તો આપણે આ ડીશ લઈ લીધી છે, એમાં આપણે અગાઉથી તેલ લગાવી દીધું છે. તો એમાં આપણે આ બધી લઈ લેવું. તો આપણે આખાઈમાં આવી રીતે પાથરી દેવું. આપણે વાટક્યો લીધો છે, વાટકે વાટકે આપણે એવી રીતે દબી દેવું. તો આપણે આખા એમાં પાથરી દીધું. હવે આપણે આને ઘડીક ઠરવા દેવું, પછી આપણે ઢેફલી પાડશું. હવે આપણે નાની નાની ઢોકળી કરી નાખશું. આપણે ઉસકાઈ લેવું. આપણે નોખા વાસણ બધી લઈ લેવું. તો આપણે ઢોકળી થઈ ગઈ કમ્પ્લીટ. તમે ઘરે જરૂરથી બનાવજો. જય સીતારામ.